સવાલ હું તમને નહીં પૂછું, સવાલ તમને પૂછશે અહીંયાથી માત્ર 160 કિલોમીટર દૂર સુરતથી દર્શનાબેન. ઓકે દર્શનાબેન, તમને સવાલ પૂછશે. દર્શનાબેન, ઓવર ટુ યુ. મારો સવાલ છે તમને, આઈના મહેલ ક્યાં આવેલો છે? આ જે શહેર છે વડોદરા, એ સિટી ઓફ પેલેસ, મહેલોના શહેર તરીકે ઓળખાય છે. તો તમારે મને એ કહેવાનું છે કે આઈના મહેલ એ કયા શહેરમાં આવેલો છે? ગુજરાતના જ કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન જોઈએ છે તમને? એક્સપ્રેશન કહી રહ્યા છે કે ઓપ્શન આપવા પડશે. હા ઓકે ફાઇન, દર્શનાબેન ઓપ્શન નથી આપ્યા, હું તમને ઓપ્શન આપું છું. અને ઓપ્શન્સ છે તમારા રાજપીપળા, મોરબી, કચ્છ કે વડોદરા. તમારો સમય શરૂ થાય છે હવે. મોરબી. મોરબી સાચો જવાબ. મોરબી. કચ્છ. કચ્છ. કચ્છ બિલકુલ સાચો જવાબ. ઘણી બધી ફિલ્મોના શૂટિંગ, હા તમે કદાચ હમ દિલ દે ચુકે સનમ અને ઘણી બધી ફિલ્મો એ મહેલની અંદર શૂટ થઈ છે. બહુ જ નોન પેલેસ છે આઈના મહેલ, કચ્છમાં આવેલો છે. અને તમે એવું નહીં કહી શકો કે સવાલ બહુ અઘરો હતો, જવાબ ઘરમાંથી જ આવ્યો છે. બીજા સવાલ તરફ આગળ વધીએ. ફરી એકવાર બોલિંગ કરવા તૈયાર થઈ જાઓ. ફેંકો બોલ. બસ દસ. હાઉસવાઈફ છો? ઓકે. ઘરકામ બધું જાતે કે ભાઈઓને બહેનો આવે છે? ભાઈઓ બહેનો આવે છે. રસોઈ જાતે કરો છો? ચાલો વાંધો નહીં. એક મિનિટમાં 10 વાસણોના નામ તમારે બોલવાના નથી, પણ તમારી આંખે હું પટ્ટી બાંધીશ, એ ઓળખવાના છે. બંધુઓ એમની આંખ બંધ કરવામાં આવે પ્લીઝ. હું તમને હાથમાં વાસણ આપતો જઈશ, તમે ઓળખતા જજો. ફાવશે ને બંને હાથમાં આપીશ તો? હા, કે પછાડીને ઓળખવાની ટેવ છે. હા બરાબર. સ્ટાર્ટ. કટર. ઓકે, બહુ ટાઈમ નહીં લો, ખબર પડે એની સાથે બોલતા જાઓ. લીંબુની ચવાણી. ઓકે. આ છાલ છોલવા માટે. ઓકે, પણ એને શું કહેવાય? શું? ચપ્પુન. ઓકે. કડાઈ પે વઘાર કરવા માટે. બહુ જ ઓછો સમય. 10 9 8 7 6 5 4 3 2 1. ટાઈમ ઇઝ ઓવર. અને હું તમે ડબ્બી બોલ્યા, ડબ્બી આટલી મોટી સાઈઝ ની આવતી હશે ખ્યાલ નહીં મને, ડબ્બી ડબ્બો છે, પણ ચલો એને પણ હું કાઉન્ટ કરું તો પણ 10 થતા નથી. તમારે 10 ઓળખવાના હતા. આને ઓળખવામાં આટલો બધો સમય કેમ લઈ લીધો? આ હાથમાં આવી ગયું એના પછી એ ખબર પડી જાય કે આદુ મરચા કટ કરવાનું જે મશીન છે, પર્ટિક્યુલર નામ ન બોલ્યા હોત, આનું કોઈ નામ ન હોય. ઓકે, તો આને તમે બહુ ટાઈમ લગાડી દીધો ઓળખવામાં, લગભગ 15-17 સેકન્ડ તમે લઈ લીધી આને ઓળખવામાં. ચલો હું ડબ્બા ડબ્બીને કાઉન્ટ ન કરું તો પણ 3 બાકી રહી ગયા અને સમય પતી ગયો. વેલણ, રકાબી અને પવાલી, આ 3 રહી ગયા. આ ત્રીજા સવાલ તરફ આગળ વધીએ. બંધુઓ આ લઈ જાઓ અને બોલિંગનો સામાન લઈ આવો. ફેંકો. મૂવી મસાલા. કેટલો વખત થયો મેરેજને? 3 યર્સ. ઓકે. લવ મેરેજ, અરેન્જ મેરેજ? અરેન્જ મેરેજ. એમાં શું પ્રેમ પહેલાં થાય પછી થાય થવો જોઈએ? હા. કોઈ દિવસ એમ એકલામાં અંતાક્ષરી અંતાક્ષરી રમ્યા છો એમની સાથે? નથી રમ્યા, એટલે આજે રમાડીશું. હમ, આવો બેસો. અંતાક્ષરી રમવાની છે. છેલ્લી કઈ જોઈ ફિલ્મ? કેસરી. કેસરી. ઓકે, તો આપણે હવે અંતાક્ષરી રમવાની છે, પણ ફિલ્મોની અંતાક્ષરી. તમે જે ફિલ્મનું નામ બોલશો એના છેલ્લા અક્ષર પરથી તમારે, એના પછી તમારે. 5 સેકન્ડથી વધારે અટકવાનું નથી, તરત બોલવાનું છે. શરૂઆત કરીશું આપણે તમારાથી. એ બોલ્યા કેસરી. સ્ટાર્ટ. રેસ.
સોતન રમો રમો હવે વાંધો નહીં ના ગીમ હવે તમે કલાક રમો મને કોઈ વાંધો નહીં ગેમ પૂરી થઈ ગઈ ફેંકો હેલો હેલો બોલો કોણ અને આજે તમને જે સવાલ પૂછવા જઈ રહ્યા છે હેલો હેલો બોલો કોણમાં એ છે આરતીબેન મહેસાણાથી તો હવે પછી જે તમે આ વાત સાંભળશો એ આરતીબેનનો હશે આરતીબેન મહેસાણાથી ઓવર ટુ યુ તમારે મને બળિયાદેવના બીજા કોઈ પણ બે નામ જણાવવાના છે બળિયાદેવના ઘણા બધા નામ છે કોઈ પણ બીજા બે નામ બબરીક અને બળિયાદેવ બળિયાદેવ તો છે જ બીજું એક નામ અને બબરીક નથી એ થોડીક મિસ્ટેક છે એમાં ના બબરીક બીજું નામ ગટોરગચ્છ આપણે ક્યાં બોલવાની જરૂર 10 9 8 7 6 5 4 3 2 1 અરે ભગવાન ભૂલ કરી નાખી નોર્થ સાઈડ એમને શીશ કે ધની કહેવામાં આવે છે એ પણ એક નામ છે એની પાછળનું કારણ ખબર છે એમણે એમનું શીશ અર્પિત કરી દીધું હતું હા હરેકા સહારા આ પણ એક એમનું નામ છે કારણ કે એમણે તો એમની માતા સામે પ્રતિજ્ઞા લીધી હતી કે જે હારતું હશે એનો સહારો હું બનીશ એટલા માટે હરેકા સહારા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે પણ મોસ્ટ પોપ્યુલર મોસ્ટ કોમન બે નામ છે એક બાર્બરિક અને બીજું ખાટું શ્યામ ખાટું નરેશ એનીવેઝ ત્રણ તક છે હજુ બીજી ચિંતા નહીં કરો લઈ લો પોઝિશન બસ 10 એક મિનિટનો તમને સમય આપું છું બળિયાદેવ ને કૃષ્ણ સિવાય મહાભારતના બીજા 10 કેરેક્ટરના નામ બોલો તમારો સમય શરૂ થાય છે હવે અર્જુન અર્જુન ભીમ કૌરવ ગટોરકચ્છ પછી 10 9 8 7 6 5 4 3 2 1 કેટલો ઇઝી ટાસ્ક હતો પાંચ પાંડવોના નામ સૌથી પહેલાં તમારે બોલી જવાના હતા યુધિષ્ઠિર હા ભીમ અર્જુન નકુલ સહદેવ એમના એક ભાઈ કર્ણ હા એમના મિત્ર દુર્યોધન દુશાસન ભીષ્મ પિતામા દ્રોણાચાર્ય જયદ્રથ વિદુર કેટલા બધા નામ છે કૃષ્ણની સાઈડ પર તો બલરામ બોલી શક્યા હોત માં જશોદા બોલી શક્યા હોત બધા મહાભારત કાળમાં જ થઈ ગયા બેન મારા ગભરાઈ ગયા છે આવો મગજ મારી બેન મગજ મારી તો એના માટે કે જેને બળિયા બાપામાં શ્રદ્ધા ના હોય જેમને આટલી બધી શ્રદ્ધા છે એમના માટે શું મગજ મારી એક મિનિટનો સમય આપીશ મને તમે 10 નામ ભલે ના જણાવી શક્યા 3 નામ તો જણાવો બળિયાદેવના પપ્પાનું નામ એમના પપ્પાનું નામ અને એમના પપ્પાનું નામ જણાવો એક મિનિટમાં સમય શરૂ થાય છે હવે બહુ જ સરળ છે નજર સામે ગટોરકચ્છ ઓકે પછી એમના પપ્પાનું નામ હા ભીમ હા અને ભીમના પપ્પાનું નામ પાંડુ આય શાબાશ 7-8 ટ્રાયલ પછી માણસ પાસ થાય તો જે ખુશી હોય એવી ખુશી છે હાસ ત્રીજો સવાલ તો આવડ્યો હા ચિંતા નહીં કરો ચોથો પણ આટલો જ ઈઝી છે બળિયા બાપાનું નામ લો ને લઈ લો તમારી પોઝિશન મગજ મારી ફરી પાછું મગજ મારી શ્રી કૃષ્ણ ભગવાનના ગીતાનો એક શ્લોક મને યાદ આવે છે મગજ મારીમાં અને બહુ જ સરળ સવાલ છે ટ્રસ્ટ મી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્યમ તદાત્માનમ સૃજામ્યહમ આ ખ્યાલ છે શ્લોક